મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી દ્વારા મહાપુરુષોના કરેલા અપમાન અને પ્રતિક્રિયાના ભાગરૂપે તેમના પર શાહી ફેંકનારાઓને પોલીસે અટકાયત કરી હોય, જેઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે સુરત જિલ્લા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સુરત જિલ્લા દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશના ઘડતરમાં અનેક મહાપુરુષોનું યોગદાન છે. સામાજિક કુરિવાજો બંધ કરવા અને શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રયત્નો આ મહાપુરુષો કર્યા છે. ત્યારબાદ મહાપુરુષો આદરણીય છે અને વંદનીય છે. આમ છતાં પણ કેટલાક રાજકારણીઓ દ્વારા અવારનવાર આવા મહાપુરુષોનું અપમાન કરાય છે. ત્યારે મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી એવા ચંદ્રકાંત પાટીલ દ્વારા કર્મવીર ભાવરાવ પાટીલ, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિબા ફૂલે ભીખ માંગીને સ્કૂલો શરૂ કરી હતી એ અત્યંત વિવાદાસ્પદ નહીં પરંતુ ખૂબ જ નિંદનીય અને શરમજનક નિવેદન કરી આપણા મહાપુરુષોનું અપમાન કર્યું છે. આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે ચંદ્રકાંત પાટીલ સામે આક્રોશ જોવા મળ્યો છે અને પુણેના પ્રિમ્પી ચિંજવડ ખાતે કેટલાક યુવાનો દ્વારા મંત્રી ચંદ્રકાંત પાટીલના મોઢા પર સ્થાયી ફેંકી વિરોધ કરતા ત્રણ યુવાનોની પોલીસે અટકાયત કરી છે. જે ત્રણેય યુવાનોને મુક્ત કરવા માંગ કરાય છે. જી, 11 તારીખે મહારાષ્ટ્રના એક મંત્રી છે, જેમનું નામ છે ચંદ્રકાંત પાટીલ. એમને એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું કે કર્મવીર ભાવરાવ પાટીલ અને મહાત્મા જ્યોતિબા ફૂલે વિશ્વરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીએ ભીખ માંગીને શિક્ષણ સંસ્થાઓ ઊભી કરી અને એવા સ્ટેટમેન્ટ પછી સંપૂર્ણ મહારાષ્ટ્રમાં બહુજન સમાજમાં અને દેશભરમાં બહુજન સમાજમાં એક દુઃખની લાગણી ઉદ્ભવી છે, એક વિરોધની લાગણી ઉદ્ભવી છે. અને એ જોઈને 12 તારીખે એક ભીમ સૈનિકે એમનો વિરોધ શાહી ફેંકીને એમનો વિરોધ કર્યો. તો એવા 3 ભીમ સૈનિકો ઉપર 307 જેવા ગંભીર ગુનાઓ દાખલ કરીને એમને જેલમાં મૂકવામાં આવેલો છે. અમારા સમાજની માંગણીઓ છે કે જે વ્યક્તિ અભ્યાસની જાણકારી ન રાખતા હોય એવાઓને મંત્રીપદ આપવામાં આવતું હોય તો અમારી માંગણી એ છે કે અમારા સાથીઓને જેલ મુક્ત કરો, એમના ઉપર જે ગુનાઓ દાખલ કરેલા છે એ પાછા લો, જો નહીં લઈ શકતા હોય તો ચંદ્રકાંત પાટીલ પાસે જે મંત્રીપદ છે એ પણ પાછો લો, એવી જ અમારી માંગણીઓ છે. નહીં માંગણી સંતોષાય તો શું કામગીરી હશે? જો માંગણી નહીં સંતોષાય તો સમાજની મીટિંગ લેવામાં આવશે અને પછી આગળના કાર્યક્રમ આપ સૌ સાથીઓને બતાવીને કરવામાં આવશે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સુરત જિલ્લા દ્વારા આવેદનપત્રમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરનારા મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારી હોય તેઓના નિવેદનનો પણ વિરોધ કર્યો હતો. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.